हूँ स्नेहा पटेल। आजना आ वीडियो नी अंदर आप सर्वे नु हार्दिक स्वागत करू छु। बाळको, प्रकरण नंबर 8 वधु भारे कोण नी अंदर आपणे भाग 2 सुधी जोई गया छे अने आजे नवेसर थी भाग 3 नी शरूआत करीए। पेज नंबर 117 सुधी बाळको गणित गम्मत नी अंदर आपणे जोई गया हता। आजे पेज नंबर 118 थी शरूआत करीशुं। बाळको, आ चेप्टर नी अंदर जे नोट डाउन करवा जेवा पॉइंट हता तेमां मैं तमने आगळ पण कह्युं हतुं के 1 किलोग्राम बराबर 1000 ग्राम ए सूत्र तमारे सारी रीते लखी अने तैयार करवानुं छे अने याद राखवानुं छे। त्यारबाद काले आपणे पेज नंबर 117 ऊपर जे जोई गया हता एनी अंदर मैं तमने होमवर्क आप्युं हतुं कि जे आ टाइपनी बीजी वस्तुओनी मम्मी रेसिपी बनावे छे ते रेसिपीनी अंदर कई कई चीज वस्तुओ वापरे छे अने केटलुं मापन होय छे तेनो अंदाज तमारे लगावता शीखवानुं छे, तमारा मम्मी पासेथी शीखवानुं छे अने तेने तमारी नोटनी अंदर नोट डाउन करवानुं छे। बाळको, आ प्रवृत्ति फरजियात नथी, परंतु जो तमे करशो तो तेनाथी कई वस्तु केटली लई शकाय अने कया मापनमां लई शकाय तेनो तमने अंदाज लगावता सारी रीते आवडशे। आजे आपणे बाळको पेज नंबर 118 थी शरूआत करीए। तेमां लखेलुं छे के महावरो, तमारा घरे आवेली वस्तुओनी यादी करो અને શોધી કાઢો કે એક વખતમાં દરેક વસ્તુ કેટલી લાવ્યા। આ વસ્તુઓ ચોખા, તેલ, મરચાંનો ભૂકો, ખાંડ, દૂધ, ડુંગળી, આદુ વગેરે। બાળકો, આજે આપણે આ વસ્તુઓનું લિસ્ટ બનાવવાનું છે। અહીં વસ્તુના નામ જે લખેલા છે તે વસ્તુના નામ લખવાના છે અને કેટલું લાવ્યા એટલે કેટલા માપનમાં તમે તેને કેટલું વજન એનું વજન કેટલું લાવ્યા તે તમારે તેનું માપનમાં લખવાનું છે। તો આપણે પહેલાં હું તમને થોડી અડધે સુધી તમને યાદી બનાવતા શીખવીશ, બાકીના જે ખાના બાકી રાખું તે બાળકો તમારે જાતે સ્વપ્રયત્ને કરતા શીખવાનું છે। તો પહેલાં આપણે અહીં આપે છે તે પ્રમાણે વસ્તુઓના નામ લખીશું। પહેલું લખીશું ચોખા, ત્યારબાદ તેલ, મરચાંનો પાવડર એટલે કે મરચું, ખાંડ, દૂધ, ડુંગળી અને આદુ। હવે બાળકો, તમારે તમારી મમ્મીને પૂછવાનું છે કે ચોખા, તો તમે બાળકો ડીમાર્ટમાં તમારા માતા પિતા સાથે ખરીદી કરવા માટે જતા હશો તો ચોખા, તો ચોખા આપણે ગ્રામમાં ખરીદીએ છીએ કે કિલોગ્રામમાં તે તમારે તમારી મમ્મીને પૂછવાનું, તમને ખ્યાલ આવશે કે ચોખા આપણે કિલોગ્રામમાં ખરીદીએ છીએ। અમુક વસ્તુઓ એવી હોય છે જે રોજિંદા વપરાશમાં રોજે વપરાતી હોય છે તો એને ગ્રામમાં ખરીદી થતી નથી, એને કિલોગ્રામમાં ખરીદવાના હોય છે અને 1000 ગ્રામ થાય ત્યારે 1 કિલોગ્રામ થાય છે। તો ચોખા આપણે 5 કિલોગ્રામ લખીશું। તેલ, તો બાળકો કિલોગ્રામ અને લીટર 1000 તેલ છે 1000 મિલિલીટર બરાબર 1 લિટર થાય, પરંતુ તમારે તે સૂત્ર હજી આવે નથી તો યાદ રાખવાની જરૂર નથી, પરંતુ આપણને એટલો ખ્યાલ આવવો જોઈએ કે દરેક પ્રવાહી વસ્તુનું માપન લીટર કે મિલિલીટરમાં થાય છે। હા, આ વસ્તુ યાદ તમારે ચોક્કસથી રાખવાની છે કે પ્રવાહી વસ્તુઓ માપન એટલે કે દૂધ હોય, તેલ હોય, પાણી હોય, આ પ્રવાહી વસ્તુઓનું માપન લીટરમાં થાય છે, માટે તેલમાં આપણે 5 લિટર લખીશું। મરચાંનો પાવડર 1 કિલોગ્રામ, તમે મમ્મીને પૂછશો, તમે મમ્મી ખરીદી કરતી હોય તે વખતે તમારે નોટિસ કરવાનું છે કે કઈ વસ્તુની ખરીદી કેટલા વજનમાં કરે છે। હું મરચાંનો પાવડર 100 ગ્રામ લેવા આપણે જતા નથી, તો મરચું રોજિંદા વપરાશમાં ફક્ત 1 કિલોગ્રામ, ખાંડ આપણે 5 કિલોગ્રામ લઈએ, એ 500 ગ્રામ કે 100 ગ્રામ એ રીતે આપણે ખાંડ ખરીદવા માટે જતા નથી, રોજિંદા વપરાશમાં એ રેગ્યુલર વપરાય છે તો એને આપણે કિલોગ્રામમાં ખરીદીએ છીએ અને મોટી ક્વોન્ટિટીમાં ખરીદીએ છીએ। દૂધ આપણા રોજિંદા વપરાશમાં આશરે કેટલું વપરાય, 10 લિટર દૂધ વપરાય તો ના, ઓબ્વિયસલી તમને એવી ખબર પડવી જોઈએ કે આપણે રોજિંદા વપરાશમાં 10 લિટર દૂધ ના જોઈએ પણ 2 થી 3 લિટર દૂધ જોઈએ, તો આપણે તે 3 લિટર લખીશું। ડુંગળી, તો 2 કિલોગ્રામ, તેનું માપન કિગ્રામાં થાય છે, અને આદુ તો 100 ગ્રામ, આદુ 1 કિલોગ્રામ આપણે લેવા માટે જતા, આદુ 1 કિલોગ્રામ, આદુની ખરીદી 1 કિલોગ્રામમાં ના કરાય કે 5 કિલો આદુ ના લેવાય,
તો આ દૂધ કદાચ 100 ગ્રામ કોઈને વધારે વપરાતું હોય તો 200 ગ્રામ, 250 ગ્રામ, 300 ગ્રામ આ રીતે તેની ખરીદી ગ્રામમાં થાય છે. પછી 1000 ગ્રામ ભેગા થાય ત્યારે 1 કિલોગ્રામ થઈ જાય છે. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તો આદુની ખરીદી આપણે 100 ગ્રામમાં કરીશું. આ બાળકો જે મેં બાકી રાખે છે જે ખાના, તે તમારે સ્વપ્રયત્ને જાતે કરવાના છે. હવે લખ્યું છે કે તેમના વજનનું અનુમાન કરો અને સરખાવો. હવે અહીં આપેલું છે 10 કિલોગ્રામ. મેં તમને કહ્યું કે તમારે બાળકો કઈ વસ્તુનું વજન કેવી રીતે હોય છે, કેટલું હોય છે અને કેમાં શેમાં તેનું માપન કરાય છે તેનો તમારે અંદાજ લગાવતા હવે શીખવું પડશે. અહીં આપ્યું છે 10 કિલોગ્રામ, 400 ગ્રામ, 400 કિલોગ્રામ, 1 કિલોગ્રામ કરતાં ઓછું, 1000 કિલોગ્રામ કરતાં વધુ, 80 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ. હવે આ જે વજન આપ્યા છે તેને આ બધી વસ્તુઓ સાથે સરખાવવાના છે. હાથી આપેલો છે, બેગ આપેલી છે, ગાય આપેલી છે, એક કોથળો આપેલો છે અને એક પપ્પી આપેલું છે નાનું. તો બાળકો તેમાં કોનું વજન કેટલું હશે તેનો તમારે અંદાજ લગાવતા શીખવાનું છે. તો હવે આપણે હાથી છે તો હાથીનું વજન સૌથી વધારે, આ બધી વસ્તુમાં સૌથી વધારે વજન હાથીનું હશે. તો 1000 કિલોગ્રામ કરતાં વધુ એને આ રીતે મેચ કરી દઈશું. પછી 80 ગાય છે તો ગાયનું વજન એના પછીનું સૌથી વધુ વજન ગાયનું હશે. આ બધી વસ્તુઓમાં તમે અંદાજ લગાવી શકો કે ગાયનું વજન હશે તો 80 કિલોગ્રામ, 80 કિલોગ્રામ નહીં આવે, 400 કિલોગ્રામ. એ 400 કિલોગ્રામ આપેલું છે તો 400 કિલોગ્રામ ગાયનું વજન આવશે. આ રીતે તમારે મેચ કરવાનું છે. સુટકેસ તો 80 કિલોગ્રામમાં, સુટકેસ છે અહીં કોથળો એક ભરેલો છે અને પપ્પી આપેલું છે તો પપ્પીનું વજન કેટલું હશે તો 2 કિલોગ્રામ હશે કે 1 કિલોગ્રામ કરતાં પણ ઓછું હશે તો તેનો પણ આપણે અંદાજ લગાવવાનું છે. તો ગલુડિયાનું વજન જે પપ્પી આપેલું છે તેનું 2 કિલોગ્રામ આશરે વજન હશે. આ કોથળો છે તો તેનું વજન કેટલું હશે તો કોથળામાં કંઈ ભારે વસ્તુ ભરેલી હશે તો એનું વજન, બેગનું વજન 80 કિલોગ્રામ હોય નહીં. ઓબ્વિયસલી બેગ આપણે ઉપાડતા હોઈએ છીએ તો 80 કિલોગ્રામ વજન આપણે ઉપાડી શકીએ નહીં, એટલો અંદાજ તમારે લગાવતા આવડે. તો કોથળો, તો કોથળાની અંદર મેક્સિમમ વજન બેગ કરતાં હશે તો 80 કિલોગ્રામ કોથળો. અને બેગની અંદર કેટલું વજન હશે તો બેગની અંદર અહીં બે બાકી વધ્યા છે, 1 કિલોગ્રામ કરતાં ઓછું, તો 1 કિલોગ્રામ કરતાં ઓછું વજન નહીં હોય. એક આજે કેરી પણ આપી છે તો કેરીનું વજન કેટલું હશે તો 1 કિલોગ્રામ કરતાં ઓછું કેરીનું વજન હશે અને બેગનું વજન 10 કિલોગ્રામ હશે. આ રીતે બાળકો તમારે મેચ કરવાનું છે. હવે મેં આ તમને જે શીખવ્યું એના ઉપરથી જે પેજ નંબર 119 ઉપરની જે નીચેનો દાખલા નંબર 3 છે તે તમારે સ્વપ્રયત્ને જાતે કરવાનું છે. શું કરવાનું છે જોઈ લો. અનુમાન કરો કે નીચેનામાંથી કઈ વસ્તુઓનું વજન 1 કિલોગ્રામ કરતાં વધુ છે, કઈ વસ્તુઓનું વજન 1 કિલોગ્રામ કરતાં ઓછું થશે. તો આ બાળકો આ પ્રવૃત્તિ તમારે જાતે સ્વપ્રયત્ને હોમવર્કની અંદર કરવાની છે. તેના પછી આપણે દાખલા નંબર 4 જોઈએ. નીચેનામાંથી કયું વધારે ભારે છે તે શોધવા માટે ત્રાજવાનો ઉપયોગ કરો. તો પાણીની એક બોટલ, નીચેનામાંથી કયું વધારે ભારે છે તે શોધવા માટે ત્રાજવાનો ઉપયોગ કરો. હવે આપણે ત્રાજવું લેવાનું છે. બાળકો લગભગ તમારા બધાના ઘરે ત્રાજવું હશે. તમારી મમ્મીને પૂછશો તો તમને કહેશે કે ત્રાજવું તમારા ઘરે છે કે નહીં, અને જો હોય તો તમારે તેનો ઉપયોગ કઈ રીતે થાય તે કરતાં શીખવાનું છે. હવે અહીં કયું ભારે છે, નીચેનામાંથી કયું વધારે ભારે છે તે શોધવાનું છે. તો પાણીની એક બોટલ કે ક્રિકેટનો દડો, પાણીની બોટલ ભરેલી હોવી જોઈએ બતાવેલી છે. તો 1 લિટર પાણીની બોટલ લો તમે, એને ભરીને એક સાઈડ મૂકો અને ક્રિકેટનો દડો મૂકો. પાણીની એક બોટલ એવું લખ્યું છે, ભરેલી બોટલ એવું નથી લખ્યું, તો ખાલી બોટલ પણ તમે બાળકો લઈ શકો. અને જો ખાલી બોટલ મૂકશો તો ક્રિકેટનો દડો એક બાજુ મૂકશો અને ખાલી બોટલ એક બાજુ મૂકશો તો ઓબ્વિયસલી ક્રિકેટનો દડો જે બાજુ છે એ બાજુ ત્રાજવું આ રીતે નમી જશે. એનો મતલબ જે બાજુ ત્રાજવું નમી જશે તે વસ્તુ ભારે છે અને જે બાજુ ત્રાજવું ઉપરની તરફ જશે તે વસ્તુ હલકી છે. માટે જો પાણીની બોટલ ખાલી લઈશું બાળકો તો પાણીની ખાલી બોટલનું વજન ક્રિકેટના દડા કરતાં ઓછું થશે અને દડાનું વજન વધારે થશે. પરંતુ જો બોટલ આપણે ભરેલી લઈશું તો પાણીની બોટલનું વજન વધારે થશે અને ક્રિકેટના દડાનું વજન લગભગ ઓછું થશે. તમારું પગરખું કે પેન્સિલનું બોક્સ
एक बाजु अहीं तमारू चप्पल मुकवानू छे, एक बाजु पेन्सिलनू बॉक्स मुकवानू छे। तो बाळको आ बाजु तमारे पेन्सिलनू बॉक्स मुकवानू, आ बाजु तमारू चप्पल मुकवानू। तो तमने ख्याल आवशे कि चप्पलवाळू जे तराजवू छे ते नीचे नमी जशे अने पेन्सिलनू बॉक्सवाळू तराजवू ऊपर जशे, एटले कि पेन्सिलनू बॉक्स वजनमां हलकू छे अने जे तमारू चप्पल मूकेलू जे तराजवू छे ते नीचे नमशे माटे वजनमां चप्पल भारे छे। તમારું ગણિત ગમતનું પુસ્તક કે ગુજરાતીનું પુસ્તક, બાળકો તમારું ગણિત ગમતનું પુસ્તક એક બાજુ મૂકવાનું છે અને એક બાજુ ગુજરાતીનું પુસ્તક મૂકવાનું છે। તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે ત્રાજવું જે બાજુ નમે તે વસ્તુ ભારે અને ઉપર જાય તે વસ્તુ હલકી છે। તમારી બેગ કે તમારા મિત્રની બેગ, આ પણ બાળકો તમે તમારા મિત્રની બેગ અને તમારી બેગ બે ત્રાજવામાં ગોઠવી અને તેનું નિરીક્ષણ કરી શકો છો। દાખલા નંબર 5, 1 કિલોગ્રામ ભીની માટી। બાળકો આ જે પ્રવૃત્તિ છે તેમાં તમે તમારી ઘરની અંદરની અલગ અલગ વસ્તુઓ લઈ અને બે ત્રાજવામાં મૂકી અને તેનું અવલોકન કરતાં તમે શીખી શકો છો। તેમાં એક વસ્તુ તમારે યાદ રાખવાની, ત્રાજવું જે વસ્તુનું નીચે જાય તે ભારે, ઉપર જાય તે હલકું। બાળકો હવે આપણે જોઈશું દાખલા નંબર 5, 1 કિલોગ્રામ ભીની માટી અથવા રેતીલો। જો બાળકો રેતીલો કે માટીલો પણ એને ભીની કરવાની છે। બે થેલીઓમાં તેમના સરખા ભાગ કરો। હવે બે આ ટાઈપની થેલી લેવાની છે, જે આપણે જબલા જેવી થેલીઓ આવે છે તેની અંદર બે થેલીઓની અંદર તેને સરખી સરખી ભરી દેવાની છે અને બંને થેલીઓનું સરખું વજન છે કે નહીં તેની ખાતરી કરવા માટે ત્રાજવાનો ઉપયોગ કરો। હવે આપણે 1 કિલોગ્રામ માટી લીધી હતી બાળકો, તો તમને ખ્યાલ આવવો જોઈએ કે 1 કિલોગ્રામ માટીના અડધા અડધા આપણે ભાગ કરીશું તો 500-500 ગ્રામ થશે। કેમ કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય। તો જો 1000 ગ્રામના આપણે અડધા અડધા ભાગ કરીએ તો આ બાજુ 500 ગ્રામ અને આ બાજુ 500 ગ્રામ વજન આવે। હવે તમારે શું કરવાનું છે, કેમ એને એવું કહ્યું કે બંને થેલીઓનું વજન સરખું છે કે નહીં તેની ખાતરી કરવા માટે ત્રાજવાનો ઉપયોગ કરો। બાળકો આના ઉપરથી તમારે ત્રાજવાનો ઉપયોગ કઈ રીતે થાય અને સરખું વજન બે ત્રાજવામાં સરખું કરવું હોય તો આ રીતે જે વચ્ચે કાંટા જેવો ભાગ હોય છે બરાબર અહીં વચ્ચે આવવો જોઈએ, તો જ બંનેમાં વજન સરખું થયું કહેવાય। તો જો ત્રાજવું આ બાજુ નમી જાય, આ બાજુનું ત્રાજવું જો નીચે નમે તો તમારે સમજવાનું કે આ કોથળીની અંદર થોડીક માટી વધારે છે, તો તેમાંથી થોડી માટી લઈ અને તમારે આ બાજુના ત્રાજવામાં મૂકવી પડશે। એ પ્રમાણે મૂકતા મૂકતા અને જો આ બાજુનું નમે તો આ બાજુની માટી લઈ અને થોડીક આ ત્રાજવામાં મૂકવી પડશે, એટલે આ થેલીની અંદર તમારે મૂકવી પડશે। આમ કરતાં કરતાં આ રીતે બરાબર ત્રાજવું સમતોલ થાય ત્યારે બંને ત્રાજવાની અંદર રહેલી વસ્તુઓનું વજન સરખું થયું એમ કહેવાય। તો બાળકો આ પ્રમાણે માપ સરખું કરી અને એક બાજુની થેલી તમારે અહીંયાથી લઈ લેવાની છે અને બીજી બાજુની જે થેલી છે તે એમના એમ જ રાખવાની છે। તે તમારું 500 ગ્રામ વજન છે। ખ્યાલ આવ્યો, 1000 ગ્રામના બે ભાગ સરખા કર્યા એટલે એક થેલીનું વજન આપણે એક્ઝેક્ટ 500 ગ્રામ થયું। હવે તેનો બાટ તરીકે, બાટ એટલે વજનિયું, બાળકો વસ્તુઓનું માપન કરવા માટે વજનિયાનો ઉપયોગ થાય છે। જો તમે શાક માર્કેટમાં જતા હશો તમારી મમ્મી સાથે તો શાકવાળા પાસે તમે 50 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ અને 1000 ગ્રામ સુધીના, એટલે કે 1 કિલોગ્રામ સુધીના બાટ હોય છે, 2 કિલોનો બાટ હોય છે, બરાબર આ રીતે અલગ અલગ બાટ હોય છે, 5 કિલોના, 10 કિલોના પણ બાટ આવે છે, પરંતુ તે હોલસેલર વેપારીઓ અને મોટા જથ્થાબંધ વેપારી જે હોય તેમની પાસે હોય છે। નાના વેપારીને એટલા મોટા વજનની જરૂર પડતી નથી, માટે તે એટલા મોટા બાટ રાખતા નથી। નાના વેપારી પાસે 100 ગ્રામ, 200 ગ્રામ આ પ્રકારના નાના બાટ જોવા મળે છે। તો તમે સોની પાસે જશો તો સોનીને 1 કિલોગ્રામના બાટની પણ જરૂર પડતી નથી, કારણ કે સોના અને ચાંદી જેવી કિંમતી વસ્તુઓનું માપન કરવાનું હોય તો કોઈ 1 કિલોગ્રામની અંદર તે ખરીદી શકતું નથી, તેનું માપન મિલીગ્રામમાં થાય છે। મિલીગ્રામ એ વજનનો સૌથી નાનામાં નાનો એકમ છે, તો તેની પાસે 1 મિલીગ્રામ, 2 મિલીગ્રામ, 10 મિલીગ્રામ આવા નાના નાના બાટ હોય છે। બાળકો જો પોસિબલ હશે તો આ બાટ હું તમને સ્કૂલમાં જ્યારે તમે આવશો ત્યારે મિલીગ્રામમાં નાના નાના જે બાટ આવે છે તે અને ગ્રામના બાટ અને મોટા જે બાટ આવે છે કિલોગ્રામના તે તમને ચોક્કસથી બતાવવાનો પ્રયત્ન કરીશ। હવે જે એક બાજુને તમે મૂક્યું છે વજન, તેનું વજન એક્ઝેક્ટ 500 ગ્રામ છે, તો તેના ઉપરથી બાળકો આપણે એક યાદી તૈયાર કરવાની છે। 1/2 કિલોગ્રામથી ઓછા વજનવાળી વસ્તુઓ, એટલે બાળકો
आ बाजूनुं जे वजन छे ते 500 ग्राम थशे। हवे अहीं वस्तु मूकशो अने आ त्राजવું जो नमसे तो एनी बाजू मतलब ए थशे कि जे वस्तु तमे मूकी छे ते 500 ग्राम करता ओछी वजननुं छे। धारो कि हूँ अहीं आ कोथळी राखीश, आ कोथळी हूँ अहीं ज राखीश 500 ग्रामनी, अने अहीं पेन्सिलनुं बॉक्स मूकीश तो पेन्सिलना बॉक्सवाळुं जे त्राजવું छे ઉપર જશે અને આ જે કોથળી 500 ગ્રામની છે તે નીચે જશે। કેમ કે પેન્સિલના બોક્સનું વજન આશરે આપણે વધુમાં વધુ અંદાજ લગાવી શકીએ તો 100 ગ્રામ કરતાં વધુ હોતું નથી, તો આ બાજુનું વજન પેન્સિલનું 100 ગ્રામ જ થશે। જ્યારે અહીં 500 ગ્રામ વજન હશે માટે આ ત્રાજવું નીચે જશે અને આ ત્રાજવું ઉપર જશે। તો 1/2 કિલોગ્રામથી ઓછા વજનવાળી વસ્તુઓમાં આપણે પેન્સિલનું બોક્સ લખી શકીએ। બીજું શું લખી શકીએ બાળકો, તે તમારે વિચારવાનું છે અને જાતે જ આ પ્રવૃત્તિ તમારે કરવાની છે। પ્રમાણે 1/2 કિલોગ્રામથી વધારે વજનવાળી વસ્તુઓ, તો જો બાળકો તમે અહીં 1 કિલોગ્રામ ટામેટા મૂકશો તો આ જે થેલી છે એ 500 ગ્રામની છે, આનું વજન 500 ગ્રામ છે। આ થેલી લઈ અને તમે 1 કિલોગ્રામ ટામેટા મૂકશો તો આ વજન નીચે નમશે, જ્યારે આ બાજુનો જે થેલીનું છે જે ત્રાજવું તે ઉપર તરફ જશે। એનો મતલબ એ થશે કે જે 500 ગ્રામવાળી થેલી છે તેનું વજન હલકું અને 1 કિલોગ્રામવાળી થેલી છે તેનું વજન ભારે છે। તો 1/2 કિલોગ્રામથી વધારે વજનવાળી વસ્તુઓમાં આપણે 500 ગ્રામની 1 કિલોગ્રામ પૂરા ના લઈએ તો 600 ગ્રામ ટામેટા લઈએ તો પણ વધારે થાય। ટામેટા પછી 1 કિલોગ્રામ બટાકા, 1/2 કિલોગ્રામથી ઓછા વજનવાળી વસ્તુઓ લેવાની છે બાળકો, તો તેમાં તમારી પેન્સિલનું બોક્સ, તમારી એક જ નોટબુક, બધી નોટબુકો મૂકશો તો તેનું વજન તો ઘણું વધારે 500 ગ્રામ કરતાં થઈ જશે। એક જ નોટબુક, એક નોટબુક એવું લખવાનું, એવો ઉલ્લેખ કરવાનો જેથી તમારે ભૂલ ના થાય, એક નોટબુક। તમારો હાથ રૂમાલ, બીજું શું લખી શકાય બાળકો, કાંસકો, જે વાળ ઓળવાનો કાંસકો આવે છે તેનું વજન પણ 500 ગ્રામ કરતાં જો તમે મૂકશો, એક નહીં 10 કાંસકા મૂકશો તો પણ તેનું વજન 500 ગ્રામ જેટલું થશે નહીં। બાળકો આ મેં મારી રીતે અંદાજ લગાવી અને વસ્તુઓ મૂકી છે, તમે આ વસ્તુઓ આ પ્રવૃત્તિ ઘરે જાતે કરી શકો છો અને ઘરમાં રહેલી વસ્તુઓનું આ પ્રમાણે યાદી તૈયાર કરવાનું કરી શકો છો। અને ગણિત ગમતની નોટમાં તમારે બાળકો આ યાદી કમ્પલસરી તૈયાર કરવાની છે, આ પ્રવૃત્તિ ઘરે કરવાની છે અને આ યાદી પણ તમારે જાતે સ્વપ્રયત્ને તૈયાર કરતા શીખવાનું છે। તો બાળકો બસ આજે અહીં સુધી જ આપણે કરીશું, પેજ નંબર 120 સુધી આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ। આવતા નવા વિડીયોની અંદર નવી પ્રવૃત્તિ સાથે નવું શીખવાનું કંઈક લઈ અને ફરી મળીશું, ત્યાં સુધી આવજો।